આજે મારી બારીએ આવીને બેઠું એક ચકલીનું બચ્ચું, એના ચીં ચીં અવાજે મારી નિંદર ઉડી. આજે કેવી કવિતા તમારી સાથે શેર કરું છું, જે બાળકોમાં રહેલી ઇન્ડિવિજ્યુઅલિટી, એમની એક સ્વતંત્ર ક્ષમતા, એમનો એક અલાયદો વ્યક્તિત્વ. ઘણી વાર આપણે કહીએ છીએ, ચકલીને તરતા નથી આવડતું અને માછલીને ઉડતા નથી આવડતું, પણ માછલીને આપણે એના કારણે ડૂબી નથી કહેતા અને ચકલીને આપણે વધારે હોશિયાર નથી કહેતા. ચકલી પણ ગમે છે, માછલીના ચળકાટ પણ ગમે છે, મોરના રંગો પણ ગમે છે, બતકની સફેદી પણ ગમે છે, હંસની એક અલગ જ પ્રકારની શ્વેત સફેદી ગમે છે. બધાનો એક અલાયદો જગત છે, બધાનો એક અલાયદી વિશેષતા છે, અને કુદરતે તમામને આ કુદરતે પોતાના સર્જનમાં દરેક સર્જન વિશિષ્ટ બનાવ્યું છે. આપણે સમજી શકીએ કે નહીં એ આપણી સમજ અને સ્વીકારની મર્યાદા હોઈ શકે, પણ એના ઉપર ઠામી તો ન છો. પછી આદિત્ય ઝાલાની એક રચના તમારી સાથે રહે છે. આજે મારી બારીએ આવીને બેઠો એક ચકલીનો બચ્ચો, આજે મારી બારીએ આવીને બેઠો એક ચકલીનો બચ્ચો, એના ચીં ચીં અવાજે મારી નિંદર ઉડી. કે આજે મારી બારીએ આવીને બેઠો એક ચકલીનો બચ્ચો, એના ચીં ચીં અવાજે મારી નિંદર ઉડી અને મેં બારીનો પડદો ખસેડ્યો. મેં બહાર જોયો તો બચ્ચો ઉડી ગયેલો હશે. માની મેં પાછી ચાદર ઓઢી, ત્યાં તો એ પાછું આવ્યો. બારીની ગ્રીલના સૌથી ઉપરના સળિયે બેસી એણે તો પાછું શરૂ કર્યો, ચી 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 ચી. હું હળવેથી નજીક પહોંચ્યો, ત્યાં તો ઉડીને મારા ઘરે આવ્યો, અને પછી તો મજા પડી ગઈ. ઘડીક માથે, ઘડીક ખભે, તો ઘડીક આખા ઓરડાનું ચક્કર મારી અને વળી પાછું બારીએ, આમથી તેમ અને તેમથી આમ, ઉપરથી નીચે અને નીચેથી ઉપર, આમને આમ 10 મિનિટ થઈ અને મને ધ્રાસકો પડ્યો. અરે, આને આમ ઉડવા કોણે દીધું? આમ રેડો મુકાય? અને આટલો સરસ અવાજ છે તો ટવકો શીખવો મોર પાસે નથી મોકલ્યો હજુ? ખરેખર